તમચા સાથે ઝડપી લેતી ભાવનગર એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભાવનગર જિલ્લામાંથી તડીપાર થયેલ ઈસમ સહેજાદ ઉર્ફે આને જીણાને ફાયર આર્મ્સ દેશી તમચા સાથે ઝડપી લેતી ભાવનગર એસઓજી પોલીસ નિરીક્ષક અશોક કુમાર સાહેબ, ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, ભાવનગર જિલ્લા એસઓજી શાખા જિલ્લાના ગેરકાયદેસર રીતે ફાયર આર્મ્સ હથિયાર રાખતા ઈસમોને ઝડપી પાડવા સૂચના આપેલ હતી, જે અનુસંધાને ભાવનગર જિલ્લા એસઓજી પોલીસ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઈસમો બાબતે બાબતની હકીકત આધારે ખાનગી રાહે ગુપ્ત તપાસ કરી રહી હતી। તે દરમિયાન આજ રોજ ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર કેબી જાડેજા સાહેબની રાહબરી અને માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસને મળેલ બાતમી હકીકત કે ભાવનગર જિલ્લામાંથી હદપાર થયેલ સહેજાદ કુરેશી બોલ્ટન લાઇબ્રેરી સામે રેડક્રોસના ઓટલા ઉપર તમચા સાથે ઊભો છે, જે બાતમી હકીકત આધારે ભાવનગર એસઓજી પોલીસ ટીમ બનાવી ઓપરેશન ગોઠવી બોલ્ટન લાઇબ્રેરી સામે રેડક્રોસના ઓટલા ઉપર આરોપી સહેજાદ ઉર્ફે સહેજાન હુસેન બસીર હુસેનભાઈ કુરેશી રહે લીમડાવાડી સડક ભાવનગર મધ્યે, જેઓ ગેરકાયદેસર ફાયર આર્મ્સમાં દેશી બનાવટના તમચા સાથે ઝડપી પાડી આર્મ્સ એક્ટ હેઠળ તમામ મજકૂર ઈસમ ભાવનગર જિલ્લામાંથી હદપારનો ભંગ કરી મળી આવતા હદપારી ભંગ મુજબની કરી એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ સોહિલભાઈ ચોકિયા તથા બિસ્વજીતસિંહ ઝાલાએ અલગ અલગ ફરિયાદ આપી ગંગાજળિયા પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરાવેલ છે। આ કામગીરીમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર કેબી જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ જાડેજા તથા પ્રદીપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ સોહિલભાઈ ચોકિયા અને વિશ્વજીતસિંહ ઝાલા જોડાઈને આ કામગીરી તપાસ હાથ ધરી હતી। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।